નમસ્તે બાળકો. અરે બધા ખૂબ જ મજામાં લાગો છો. ઘણું લાંબુ વેકેશન મળી ગયું છે, બરાબર છે ને? તો આ વેકેશનમાં તમે ઘણી બધી પ્રવૃત્તિ, એક્ટિવિટી, ગેમ, નવું નવું કંઈક ને કંઈક શીખ્યા હશો, બરાબર ને? તો તમે ગેમ પણ રમ્યા છો, સ્કૂલમાં પણ રમ્યા છો અને ઘરે પણ રમ્યા છો, બરાબર છે ને? તો તમને ઘણી બધી ગેમ રમતા આવડતી હશે. તો એ ગેમમાં તમે સંતા કુકડી તો રમ્યા જ હશો, રમ્યા છો ને? કેટલા જણ રમ્યા છે? આંગળી ઊંચી કરો જોઈએ. ઘણા બધા રમ્યા છે. તો આ ગેમમાં શું કરવાનું હોય છે, કોણ જણાવશે મને? છુપાઈ જવાનું હોય છે, બરાબર ને? તો તમે ક્યાં ક્યાં છુપાવા જાઓ છો? ઘરમાં જાઓ છો, પછી ઝાડની ઉપર, બેડની નીચે, પછી પીપળાની પાછળ, પછી તમે ઘણી બધી જુદી જુદી જગ્યાએ છુપાઈ જાઓ છો, બરાબર ને? તો આજે આપણે એક આવી સ્ટોરી જોવાના છીએ. નાની અમસ્તી છે. તો એ સ્ટોરીમાં એક રેહાના નામની ગર્લ છે અને તેનો ફ્રેન્ડ કોણ હશે? તમારી પાસે કોઈ આઈડિયા છે? ગર્લ નો, બોય નો, એક નાનું બેબી કિટન છે. અને એ બે કઈ રીતે એકબીજા સાથે રમે છે, જે પેલું નાનું કિટન છે ને, તે કંઈક ને કંઈ નવું નવું કર્યા કરે છે. તો એ અહીં આપણને આપવામાં આવ્યું છે. તો આપણે જોઈશું એ નાનકડી સ્ટોરી. સો ફ્રેન્ડ્સ, તમને આ પિક્ચર દેખાય છે ને, તો તમને ખબર છે આ કોણ છે? નથી ખબર? ચલો તો હું જણાવી દઉં. ધીઝ ઇઝ રેહાના. અને આને તો તમે ઓળખતા જ હશો. કહો જોઈએ આ કોણ હશે? યસ, ધીઝ ઇઝ અ કિટન. તો રેહાનાએ શું કર્યું છે, કોણ કહેશે મને? રેહાનાએ કિટનને એના હાથમાં હોલ્ડિંગ કરી રાખ્યું છે, બરાબર ને? રેહાના ઇઝ હોલ્ડિંગ અ કિટન હર હેન્ડ. આ શું છે, કોણ કહેશે મને? યસ, બેગ છે, બરાબર ને? તો કિટન શું કરી રહ્યું છે? ધ કિટન ઇઝ સિટિંગ ઓન બેગ. તો આ બેગ કોનું હશે? યસ, રેહાનાનું હશે, બરાબર ને? ધ કિટન ઇઝ સિટિંગ ઓન રેહાનાસ સ્કૂલ બેગ. અરે આ શું થયું, કિટન ક્યાં જતો રહ્યો, કોણ કહેશે? સ્કૂલ બેગની અંડર. નાવ સી ઇઝ અંડર ધ સ્કૂલ બેગ. એ પણ તમારી જેમ ચંચળ જ છે, કંઈ ને કંઈ કર્યા જ કરે છે. અરે રેહાના કદાચ સ્કૂલે જઈ રહી છે, બરાબર ને? તો આ કિટન શું કરી રહ્યું છે? રેહાનાની પાછળ હાઈડિંગ થઈ ગયું લાગે છે, એટલે કે છુપાઈ ગયું છે. ઓ નાવ સી ઇઝ હાઈડિંગ બિહાઇન્ડ રેહાના. રેહાના સ્કૂલે પહોંચી ગઈ લાગે છે. તો આ કિટન શું કરી રહ્યું છે? એ પણ જાય છે રેહાના સાથે? ના, કદાચ ત્યાં સ્ટેન્ડિંગ થઈ ગયું લાગે છે, બરાબર ને? ધ કિટન ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ ગેટ. આ કિટન ક્યાં ગયું? અરે એ તો આ રહ્યું. તમે મને જણાવશો કે કિટન ક્યાં છે? યસ, ધ કિટન ઇઝ ઓન ધ વોલ. એ તો વોલ ઉપર ચડી ગયું. છે ને તમારા જેવું. તો હવે આપણે એનું રીડિંગ કરી લઈએ. રેહાના ઇઝ હોલ્ડિંગ અ કિટન ઇન હર હેન્ડ્સ. નાવ ધ કિટન ઇઝ સિટિંગ ઓન રેહાના સ્કૂલ બેગ.
Now, she is under the school bag. Where is the kitten now? Oh, now she is hiding behind Rehana. Rehana is in her school. The kitten is standing in front of the school gate. Now, where is the kitten? Tell me, the kitten is on the wall. તમે રેહાના અને કિટનને મળી ગયા ને અને તમને ખબર પણ પડી ગઈ કે કિટન કઈ કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે, બરાબર છે ને? સો ફ્રેન્ડ્સ, આ કોણ છે કહો જોઈએ? કેટ. અને આ કોણ છે? રેટ. તો તમને ખબર છે રેટને કેટથી ભૂખ લાગે છે, ખબર છે બરાબર ને? તો આ જે રેટ હોય છે ને, તે કેટથી છુપાવવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે. તો એ કઈ કઈ જગ્યાએ જાય છે એ આપણે જોઈ લઈએ. બધાએ ધ્યાનથી જોવાનું છે અને પછી મને જણાવવાનું છે કે કેટથી બચવા માટે રેટ કઈ કઈ જગ્યાએ જાય છે. તો બધા જોશો ને ધ્યાનથી? ઓકે, સો એવરીબડી અટેન્શન હિયર. તો ફ્રેન્ડ્સ, બધાએ ધ્યાનથી જોયું છે ને? તો તમે મને હવે જણાવશો કે રેટ કેટથી બચવા માટે કઈ કઈ જગ્યાએ જાય છે? યસ, ઇન ધ બોક્સ, વેરી ગુડ. પછી અંડર ધ ટેબલ, વેરી ગુડ. નેક્સ્ટ ક્યાં જાય છે? બિહાઇન્ડ ધ ડોર, વેરી ગુડ. પછી ઓન ધ ચેર, વેરી ગુડ. પછી નિયર ધ બેડ, વેરી ગુડ. તો આટલી આટલી જગ્યાએ રેટ છુપાઈ જાય છે. તો હવે અમે અહીં પિક્ચર બતાવું છું અને તેનું તમારે સેન્ટેન્સ બોલવાનું છે. સો ફ્રેન્ડ્સ, બધાને પિક્ચર દેખાઈ રહ્યું છે ને? તો આ પિક્ચરમાં શું શું છે કહો જોઈએ મને. યસ, કાર, કાવ, ટ્રી, ડોગ, હાઉસ, ક્રો, બરાબર ને? અને આ રોડ છે, બરાબર ને? તો આટલી વસ્તુ આપણને આ પિક્ચરમાં દેખાઈ રહી છે. તો કઈ વસ્તુ ક્યાં છે તે આપણે જોઈ લઈએ. ધ ટ્રી ઇઝ નિયર ધ હાઉસ. The tree is near the house. The car is on the road. The car is on the road. So friends, બધાને પિક્ચર દેખાઈ રહ્યું છે ને? તો પિક્ચરમાં આપણને અલગ અલગ વસ્તુઓ, એનિમલ્સ દેખાઈ રહ્યા છે, બરાબર ને? તો શું શું છે? ત્રી છે, પછી આ શું છે? કાવ, ડોગ, આ શું છે? કાર, અને આ હાઉસ છે. અને આ ઉપર કોણ છે? ક્રો, વેરી ગુડ. અને આ શું છે કોણ જણાવશે મને? યસ, રોડ છે, વેરી ગુડ. તો હવે આપણે આ પિક્ચરને આધારે સેન્ટેન્સીસ લખીશું, સેન્ટેન્સીસ બોલીશું. તો ચાલો જોઈએ સેન્ટેન્સીસ. ચાલો, તો આપણે આ જે ત્રી છે એના વિશે સેન્ટેન્સ બોલવું હોય તો આપણે શું બોલીશું? કોણ જણાવશે મને? યસ, ધ ત્રી ઇઝ નિયર ધ હાઉસ. ધ ત્રી ઇઝ નિયર ધ હાઉસ. ચાલો, હવે આ કાવ ક્યાં ઊભી રહી છે? ઝાડની નીચે છે. તો એનું સેન્ટેન્સ શું આવશે? યસ, ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી.
ઢકા 20 અંડર ઢ 3. ચાલો હવે આપણે આ ડોગનું લખીશું, તો ડોગનું શું આવશે? યસ, ધ ડોગ ઇઝ નિયર ધ કાર. ધ ડોગ ઇઝ નિયર ધ કાર. પછી આપણે કારનું લખીશું, તો કાર ક્યાં છે? તો એનું સેન્ટેન્સ આવશે, ધ કાર ઇઝ ઓન ધ રોડ. ધ કાર ઇઝ ઓન ધ રોડ. ચલો હવે શું બાકી રહ્યું? ક્રો. તો ક્રોનું શું આવશે? યસ, ધ ક્રો ઇઝ ઓન ધ રૂફ. ધ ક્રો ઇઝ ઓન ધ રૂફ. વેરી ગુડ. તો બધાને આ પિક્ચરમાં સમજ પડી ગઈ ને? તો હવે આ પિક્ચરને આધારે આપણે જે સેન્ટેન્સ બોલ્યા એને આપણે લખીશું. સો ફ્રેન્ડ્સ, તમને આ પિક્ચર દેખાઈ રહ્યું છે ને? તો એ પિક્ચરને આધારે આપણે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે. ચાલો તો આપણે પહેલું સેન્ટેન્સ લઈશું, ધરતી. તો શું આવશે? ધરતી ઇઝ નિયર ધ હાઉસ. અહીં શું આવશે? ધરતી ઇઝ નિયર ધ હાઉસ. ચાલો હવે શું છે? ધ કાર. તો ધ કાર માટે શું આવશે? યસ, ધ કાર ઇઝ ઓન ધ રોડ. ચાલો હવે નેક્સ્ટ છે, ધ ક્રો ક્યાં દેખાઈ રહ્યું છે તમને? યસ, હાઉસ ની ઉપર. એટલે આવશે, ધ ક્રો ઇઝ ઓન ધ હાઉસ. બરાબર છે. ચાલો હવે ધ ડોગ. ડોગ ક્યાં છે? યસ, ઘરની નજીક અથવા તો કારની નજીક. તો આપણે લખીશું, ધ ડોગ ઇઝ નિયર ધ કાર. તો ખબર પડી ગઈ ને કે કઈ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે? તો આપણે બીજા સેન્ટેન્સ જોઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણને આપ્યું છે ધ કાવ. તો કાવ ક્યાં દેખાય છે તમને? યસ, ઝાડની નીચે. એટલે શું આવશે? ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. મેન ક્યાં દેખાઈ રહ્યું છે તમને? કારની અંદર. એટલે શું આવશે? યસ, ધ મેન ઇઝ ઇન ધ કાર. સો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ છે ને કે કમ્પ્લીટ સેન્ટેન્સ કઈ રીતે કરવાના છે? ઓકે, તો એ તમારે બીજા વાક્ય હું આપીશ, તેને તમારે સાથે કરવાના રહેશે. ઓકે, ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર.